અધિકારીઓ કે કોર્પોરેટરો દ્વારા પગલા ન લેવાતા રહીશો હલ્લાબોલની તૈયારીમાં લાગી ગયા છે. સમગ્ર ભારતભરમાં જયારે સફાઈ અભિયાનના કાર્યક્રમો ચાલી રહ્યા છે ત્યારે વોર્ડ નંબર 6 ના રહીશો પોતાની શેરીઓમાં થતી ગંદકીથી કંટાળી ગયા છે. ઠેર ઠેર ગંદકીના ઢગલા જોવા મળી રહ્યા છે. ગટરો ઉભરાઈ રહી છે. ગંદકી અને દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ગંદકીના કારણે ત્યાંના રહીશોના ઘરોમાં તાવ અને ડેન્ગ્યુ જેવી બીમારીના ખાટલા મંડાયા છે. વોર્ડ નંબર 6 ના રહેવાસીઓના જણાવ્યા પ્રમાણે કચરા અને ગટરોમાંથી કાઢેલા ગંદકીના ઢગલાઓ ઉઠાવવામાં ખૂબ જ વિલંબ કરવામાં આવે છે અને ગટરોમાં દવાનો છંટકાવ પણ થતો નથી. લોકોની રજૂઆતો નગર સેવા સદનના અધિકારીઓ કે કોર્પોરેટરો કાને ધરતા નથી. વોર્ડ નંબર 6 ના રહીશો હવે ત્રાસીને નગર સેવા સદનમાં હલ્લાબોલની તૈયારીઓ માટે લાગી ગયા છે. અરે ભાઈ, અમારા એરિયામાં આટલી બધી ગંદકી છે અને કોઈ જાતની સફાઈ થતી નથી. લોકો માંદા પડે છે. અમારા મારા પોતાના ભત્રીજાને આજે અઠવાડિયાથી વડોદરામાં દાખલ કર્યો છે. આ નજરબાગમાં તો બધાથી વધારે ગંદકી થાય છે. ટ્રેક્ટર આવે છે ને બીજો ટ્રેક્ટર બોલાવી લે છે. એ ગંદકી અને ગંદકીના ઢગરા એવા ને એવા જ પડી રહી છે. તો અમારે શું કરવાનું? વાર્ડ નંબર 6 મેં બહુત ગંદકી હૈ. હમારા બચ્ચા ભી બીમાર હોગા, 4 દિન એડમિટ થા, ઓર યે મોહલ્લે મેં ભી ડેંગૂ કી આ ગઈ હૈ શિકાયત. ખરાબ જાનવર ભી બહુત ફિરતે, ઉસસે ભી હમ બહુત પરેશાન હૈ 6 નંબર વાર્ડ મેં. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ.